કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો, સ્વાગત છે તમારું વારુ પાણીમાં. મિત્રો, આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી ચટપટી ઠંડી ઠંડી દહીં પૂરી. તો જોઈએ એની રેસીપી. દહીં પૂરી બનાવવા માટે પહેલાં આપણે દહીં તૈયાર કરી લેશું. એના માટે એક બોલ ઉપર મેં સ્ટેનર રાખ્યું છે. હવે આપણે આ દહીંને એમાં સ્ટેનરમાં ગાળી લેશું. બજાર જેવું સરસ સ્મૂધ અને સિલ્કી દહીં બનાવવા માટે આપણે સ્ટેનરમાંથી ગાળી લેશું દહીંને. મિત્રો, આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. આ રીતે દહીંને આપણે ગાળીને સ્મૂધ બનાવી લીધું છે. આમાંથી થોડું દહીં હું અલગ કાઢું છું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. પછી આ દહીંમાં આપણે 2 ચમચી દળેલી ખાંડ એડ કરશું અને થોડો સંચળ પાવડર એડ કરશું. સાદા મીઠાની બદલે સંચળ પાવડરથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. પછી એને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકશું. અહીં મેં પાણીપુરીની પૂરી લીધી છે, એને ઉપરથી આપણે થોડી થોડી તોડી લેશું. આ પૂરી બનાવવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકો છો. પછી આ પૂરીમાં આપણે ચણા બટેટાનો મસાલો ભરશું. આ ચણા બટેટાનો મસાલો બનાવવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકો છો. ચણા બટેટાનો મસાલો ભરાઈ ગયા પછી ઉપર થોડો આપણે મિક્સ ચેવડો ભરશું. આ મિક્સ ચેવડાની જગ્યાએ તમે ખાલી ગુંદી પણ ભરી શકો, પરંતુ ખાલી ગુંદી કરતાં મિક્સ ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. પછી એની ઉપર આપણે તૈયાર કરેલું દહીં ભરશું. પછી એની ઉપર થોડી ખજૂર આંબલીની મીઠી ચટણી એડ કરશું. આ ખજૂર આંબલીની ચટણી બનાવવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકો છો. એની ઉપર આપણે આદુ મરચા કોથમરીની લીલી ચટણી એડ કરશું. આ લીલી ચટણી બનાવવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકો છો. ઉપર થોડી નાયલોન સેવ એડ કરશું. છેલ્લે તૈયાર કરેલા દહીંથી ગાર્નિશ કરશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો તૈયાર છે આપણી ખૂબ જ ઝડપથી બની જતી ટેસ્ટી ચટાકેદાર ઠંડી ઠંડી દહીં પૂરી.